पीएम मोदी बे दिवस गुजरात प्रवासे छे। आज बपोरे 3 कलाके राजकोट एरपोर्ट पर तेमनुं आगमन थशे। राजकोट आंतरराष्ट्रीय एरपोर्टनुं तेओ लोकार्पण करवाना छे। केकेवी ओवरब्रिजनुं पण प्रधानमंत्री नरेन्द्र मोदी हस्ते लोकार्पण कराशे। लोकार्पण बाद पीएम मोदी जाहिर सभाने संबोधन पण करवाना छे। सभामां 1 लाखथी वधुनी जनमेदनी उमटशे। पीएम मोदी भाजपना होद्देदारो साथे बैठक पण करवाना छे। आपने जणावी दईए के केवी ओवरब्रिजनुं लोकार्पण करशे प्रधानमंत्री नरेन्द्र मोदी। साथे साथे हीरासर एरपोर्टनुं पण लोकार्पण प्रधानमंत्री नरेन्द्र मोदी। एटले के आजे राजकोटने मोटी भेट मळवा जई रही छे, जे राजकोट शहेरने विकासनी हरणफाण भरवामां खूब ज मददरूप थशे। प्रधानमंत्री नरेन्द्र मोदी 2 दिवसना गुजरातना प्रवासे आवी रह्या छे। आजे तेमनो प्रवासनो पहेलो दिवस 3 वागता तेओ राजकोट एरपोर्ट पर पहोंचशे, ज्यां तेमनुं भव्य स्वागत करवामां आवशे। अने ते बाद सीधा तेओ हीरासर एरपोर्टना लोकार्पण प्रसंगे पहोंचशे। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેઓ પોતાના હોમગ્રાઉન્ડ ગુજરાતની અંદર આવી રહ્યા છે અને 2 દિવસનો તેમનો આ ગુજરાતનો પ્રવાસ છે તે અતિ મહત્વનો છે તે ગણવામાં આવી રહ્યો છે। રાજકોટ ખાતે તેઓ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ છે તે કરવાના છે અને ખાસ કરીને તેને લઈને તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને 3 વાગ્યા બાદ તેઓ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કે જ્યાં તેઓ પહોંચશે અને ત્યાર પછી 3:15 તેઓ ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ છે તે કરવાના છે અને 3:30 સુધી તેઓ ટર્મિનલ બિલ્ડિંગ અને ખાસ કરીને રનવે સહિતની જે નિરીક્ષણ કર્યા બાદ તેનું લોકાર્પણ છે તે કરવાના છે। 3:40 વાગ્યે તેઓ ત્યાંથી રાજકોટ એરપોર્ટ ખાતે આવવા માટે રવાના છે તે થશે અને ત્યાર પછી રાજકોટની અંદર તેઓ એરપોર્ટથી લઈને રેસકોર્સ જે સભા સ્થળ છે કે ત્યાં સુધી તેઓ રોડ શો છે તે કરવાના છે અને તેની અંદર મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો છે તે ઉમટી પડવાના છે। રેસકોર્સ ખાતે જે સભા સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાંના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। 2030 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ છે તે પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે। તેની અંદર હીરાસર ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે કે તેમનું લોકાર્પણ કરવામાં આવશે। ત્યાર પછી રાજકોટના કાલાવર રોડ પર ડબલ ડેકર એલિવેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે તેમનું લોકાર્પણ કરવામાં આવશે। સૌની યોજનાનો એક ફેઝ જે અંતિમ ફેઝ હતો કે જે પણ તૈયાર છે તે કરી દેવામાં આવ્યો છે અને તેની પણ આજે તેમના દ્વારા લોકાર્પણ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। સાથે જ લોકસભાની જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના 11-11 જે જિલ્લાઓ છે તેમાંથી મોટી સંખ્યામાં લોકો આ સભાની અંદર હાજર છે તે રહેવાના છે અને તેના માટે તેને તમામ જે પદાધિકારીઓ છે તેમને સૂચનાઓ આપી દેવામાં આવી છે। આજે 3 વાગ્યાથી જ આ સભા સ્થળ છે તેની અંદર લોકોને એન્ટ્રી છે તે આપવામાં આવશે। મોટી સંખ્યાની અંદર લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। 5 જેટલા જે ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે અને લોકો પ્રધાનમંત્રીને જોઈ શકે તે માટે થઈને LED સ્ક્રીન દરેક ડોમની અંદર 4-4 LED સ્ક્રીન જમણી બાજુ અને 4 LED સ્ક્રીન ડાબી બાજુ એ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। 1 લાખની જનમેદની આજની આ સભાની અંદર એકત્રિત થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। ભાજપના જે તમામ પદાધિકારીઓ છે તેમની સાથે પણ તેમની આજે એક મહત્વની બેઠક છે તે મળવાની છે, કારણ કે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને આજે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે અને રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે રાજકોટની અંદર તેઓ 2.5 કલાક સુધી રહેવાના છે અને 2.5 કલાકના જે કાર્યક્રમની અંદર 2030 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તેમનું તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે 3:10 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજકોટ ખાતે બની રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આગમન થશે। આ દ્રશ્યમાં જોઈ શકો છો હીરાસર ગામ ખાતે જે આંતરરાષ્ટ્રીય વિમાન મથક તૈયાર થયું છે તેનું ઉદ્ઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 3:10 આવી પહોંચશે અને ખાસ કરીને ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જે ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હશે। અને ગ્રીનફિલ્ડ એરપોર્ટની જો વાત કરવામાં આવે તો આ
એવા પ્રકારનું એરપોર્ટ છે કે જ્યાં કોઈ પણ વિક્ષેપ વગર સીધે સીધું એરપોર્ટ બનાવવાનું જે કામકાજ છે તે કરી શકાતું હોય છે. કોઈ પણ પ્રકારે જૂનું એરપોર્ટ આવી કોઈ જગ્યાએ નથી હોતું અને સંપૂર્ણ એરપોર્ટનું નિર્માણ ઝીરો પાયાથી કરવામાં આવતું હોય છે. અને જે પ્રકારે આ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે ત્યારે આ એરપોર્ટની પણ જો વાત કરવામાં આવે તો લગભગ 1405 કરોડના ખર્ચે આખે આખું એરપોર્ટ જે છે તેનું નિર્માણ થઈ રહ્યું છે, જેના પ્રથમ ફેઝનું કામકાજ જે છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂક્યું છે. અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ એરપોર્ટ ઉપર ઉતરાણ કરશે અને અહીંયાથી 4 વાગે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી રાજકોટ ખાતે આવેલા એરપોર્ટ ઉપર રવાના થશે. પરંતુ જો આ એરપોર્ટની પણ વાત કરવામાં આવે તો લગભગ એક દર કલાકે 1200 કરતાં પણ વધારે જે મુસાફરો છે અહીંથી રોટેટ થઈ શકે તે પ્રકારની આ એરપોર્ટની અંદર વ્યવસ્થા છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકારે અત્યારે દેશના અલગ અલગ રાજ્યોની અંદર એરપોર્ટ બનાવવાના સરકાર દ્વારા જે કામકાજ પણ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતનું આ પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે અને ખાસ કરીને દેશનું આ 12મું ગ્રીનફિલ્ડ એરપોર્ટ જે છે તે તૈયાર થઈ ચૂક્યું છે. કેમેરામેન અમિત મકોણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, રાજકોટ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસનો આ પ્રોગ્રામ, જ્યાં તેઓ સીધા રાજકોટ એરપોર્ટ પર પહોંચવાના છે, જ્યાં તેમનું આગમન થશે. તે બાદ તેઓ સીધા હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવા માટે પહોંચશે. આપને જણાવી દઈએ, એરપોર્ટને ગ્રીન ફિલ્ડ એરપોર્ટ કહેવામાં આવ્યો છે. આ એરપોર્ટના ઉદઘાટનની સાથે રાજકોટ શહેર વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરશે, તેમાં કોઈ બેમત નથી. આગળ વધીએ, રાજકોટની વાત કરીએ. રાજકોટમાં પીએમ મોદીને 3 પ્લેન ભેટમાં આપવામાં આવશે. જી હા, કેમ કે પીએમ મોદીના હસ્તે હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટને ખુલ્લું મૂકવામાં આવનાર છે. તો રિટર્ન ગિફ્ટ તરીકે રાજકોટના લોકોએ તેમને વિમાન ભેટ આપવાનું નક્કી કર્યું છે. રાજકોટ ઇમિટેશન એસોસિએશન દ્વારા હીરા જડિત કાર્ગો અને પેસેન્જર વિમાન તૈયાર કરવામાં આવ્યા છે. આ તરફ જસદણના કારીગરો દ્વારા શાનદાર વિમાન બનાવવામાં આવ્યું છે. જસદણ પંથકના કારીગરોએ બનાવેલું પ્લેન વજનમાં ખૂબ જ હળવું અને સાઇઝમાં મોટું છે. જસદણની પ્રખ્યાત અટારીની કારીગરી આ વિમાનમાં કરવામાં આવી છે. તેમાં ઓટોમોબાઈલ ઉદ્યોગને દર્શાવવા માટે તેના પૈડા બેરિંગના બનાવવામાં આવ્યા છે અને પ્લેનનું વજન માત્ર 4 કિલોગ્રામની આસપાસ છે. આ વિમાન બનાવવામાં 8 લોકોએ 500 કલાક મહેનત કરી છે. જસદણનું જે વિમાન બનાવવામાં આવેલું છે, આ પ્લેનની વિશેષતા એ છે કે એ પાઇનના વૃક્ષમાંથી બનાવ્યું છે. ખૂબ જ જે હળવા વજનવાળું વૃક્ષ છે એટલે એનું વજન પણ ઓછું થયું છે, સાઇઝમાં પણ ખૂબ મોટું છે. અને જસદણની જે પટારીની કારીગરી છે એ એના ઉપર વ્યક્ત કરવામાં આવેલી છે અને એના ઉપર ખૂબ સુંદર રીતે એને મઢવામાં આવેલું છે. અને એ વિમાનમાં ઓટોમોબાઈલ ઉદ્યોગને દર્શાવવા માટે નીચે જે પૈડા છે એ બેરિંગ્સના લગાવવામાં આવેલા છે, જે રાજકોટનો ઓટોમોબાઈલ ઉદ્યોગને રિપ્રેઝેન્ટ કરે છે. ઇમિટેશન ઉદ્યોગના જે વિમાન છે એમાં પણ એના ઉપર જુદા જુદા પ્રકારના ડાયમંડ્સ ચડતર કરવામાં આવેલું છે અને એના દ્વારા એ આખા પ્લેનને મઢી દેવામાં આવેલું છે અને એ પણ વડાપ્રધાન સાહેબને આપવાનું છે. જુદા જુદા કારીગરોએ જુદું જુદું બનાવેલું છે, પણ આ જસદણનું વિમાન જે બનેલું છે એ તો અમારી સતત નિગરાનીમાં જ બનેલું છે અને એમાં 8-1 લોકોએ કુલ મળીને લગભગ 500 કલાક જેટલા માનવ કલાકો એમાં વપરાયા છે અને ખૂબ બધાએ મહેનત લીધેલી છે.